سلم دائما أمدا على حبيبك خير الرسل كلهم. يا رب صل وسلم دائما أبدا على حبيبك خير الرسل كلهم. لا إله إلا الله، لا إله إلا الله، لا إله إلا الله، لا إله إلا الله، لا إله إلا الله. يا ربي خذ بيدي، لا إله إلا الله، يا ربي خذ بيدي. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. عزیزان محترم، اے تقوا نے پرہیزگاری نا اثر ماتھی، یعنی کہ جے لوکو متقی نے پرہیزگار ہوئی ای لوکو ماٹے مولا کائنات علی ابن ابی طالب علیہ الصلوۃ والسلام نہج البلاغ اندر ما صفات المتقین نام نو خطبہ بیان کریو چھے، انے تے متقی نے پرہیزگار نا صفات ماتھی اے صفات چھے کہ تے متقی نے پرہیزگار کدی پن بیجا اوپر ظلم نہیں کرے، અને અગર જો તેઓ પર ઝુલમ થયો તો તેઓ અલ્લાહ સુબહાનહુ વ તઆલા પાસે જ શિકાયત કરે છે અને ખુદાવંદી કરી એમ તે ઝાલિમોનો બદલો લે છે. એ મૌલાઈ મુત્તકિયાન મુત્તકીઓના ઇમામ જ્યારે તેનો છેલ્લો સમય આવ્યો ત્યારે એ વસિયત નંદરમાં ઇમામે અલી અલી સલાતો સલામ ઘણી ચીજ બયાન કરી, પણ આજે એ ઓલમાના એહતેરામ બારામાં ખાસ કરી અને મુત્તકી અને પરહેસગાર સાદાતોના એહતેરામ બારામાં જે મૌલાઈ કાયનાત અલી ઇબ્ન અબી તાલિબ અલી સલાતો સલામ વસિયત કરેલી તેમાં મૌલાઈ અલી અલી સલાતો સલામે ફરમાવ્યું, અલ્લાહ અલ્લાહ ફી આલે બૈત નબીયકુમ, કે ખબરદાર રહેજો ખબરદાર રહેજો એ આલે રસૂલ ઉપર, એવું ના થાય કે તમારી સામે તેઓ ઉપર ઝુલમ થાય અને તમો તે ઝુલમને ઠુકરાવો નહીં. એવું ના બને કે તમારા સામે તેઓ ઉપર ઝુલમ થાય, તેઓને ખરાબ બોલવામાં આવે, તેઓ ઉપર તહમતો રાખવામાં આવે અને તેઓને જલીલ કરવામાં આવે. અઝીઝાને મોહતરમ, હદીસોના અંદરમાં બહુ જ જાજા પ્રમાણમાં એ ઓલમાનું એહતેરામ બારામાં વારિદ થયું છે. અલ ઓલમા વરસતુલ અંબિયા, એ આલિમો નબીઓના વારસદાર છે અને તે આલિમોનો દરજ્જો ખુદાવંદી કરીમના નજરમાં બહુ જ ઊંચો છે. અગર જો કોઈ શખ્સ મોમિન હોય, મુત્તકી અને પરહેઝગાર હોય, તેના સાથે અગર જો તેના પાસે ઇલ્મ હોય તો તેનો દરજ્જો ઓર વધી જશે. અગર જો આ બધી સિફાતો હોવાના સાથે તે મોમિન હોય, મુત્તકી હોય, ઓલમામાંથી હોય અને તે ખિદમત ગુઝાર કોશિશ કરવા વાળા ઓલમામાંથી હોય તો પછી તેનો દરજ્જો ઓર વધી જશે. ફવ્વલલ્લાહુલ મુજાહિદીના અલલ કાઈદીન, કે કુરાન શરીફ ના અંદર માં આયત છે કે ખુદાવંદી કરીમે કોશિશ કરવા વાળાઓનો દરજ્જો વધારે બુલંદ કર્યો છે તે બેસવા વાળાઓ કરતા. ઇન્ના અકરમકુમ ઇન્દલ્લાહી અતકાકુમ, અગર જો તે ખિદમત ગુઝાર આલિમ અને મુત્તકી હોય તો પછી અલ્લાહ સુબહાનહુ વતઆલાની નજરમાં તેનો દરજ્જો બહુ જ ઊંચો છે. અગર જો આ બધી સિફાતોના ઉપરાંત કે જે મોમિન હોય, મુત્તકી અને પરહેઝગાર હોય, આલિમ હોય, ખિદમત ગુઝાર હોય, અગર જો તે આલે રસૂલમાંથી હોય, મૌલાઈ અલી તથા જનાબે ફાતિમતુ ઝહરાના નસલમાંથી હોય તો એ પણ એક ફઝીલત છે. અને આ સર્વે સિફાતો વાળા ઓલમાઓની કદર કરવું સર્વે ઉમ્મત ઉપર વાજિબ છે. ફક્ત એટલું જ નહીં કે તે આલે રસૂલ છે એટલા માટે તેનું માન આપવામાં આવે. બીજી હદીસો અંદર માં છે, અન્નારુ લિલ આસીન વલૌ કાના સૈયદન કરશિયા, એ જહન્નમ ગુનેગારો માટે છે ભલે પછી તે સૈયદ કુરૈશનો કેમ ન હોય. વલ જન્નતુ લિલ મુતીઈન વલૌ કાના અબ્દન હબશિયા, જન્નત તે તાબેદારો માટે છે ભલે પછી તેઓ હબશી ગુલામ કેમ ન હોય. અઝીઝાને મોહતરમ, વધારે કિંમત તકવા અને પરહેઝગારીની છે. ઈમાન, અહલે બેતની મોહબ્બત, ઇલ્મ અને ખિદમત અને રાહે ખુદામાં કોશિશ કરવી એ એક ઇન્સાનના દરજાને બહુ જ બુલંદ કરે છે. તે ઓલમા કે જે લોકો રાહે ખુદામાં ખિદમત કર્યા છે તે લોકોનો એહતેરામ બારામાં ઘણી હદીસો આપણી નજરે તરે છે. અને પૈગંબર ઇસ્લામ હઝરત મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ એક હદીસ બયાન
بیان کرے چھے کہ جی حدیث نے علامہ مجلسی صاحب بہار الانوار نندر ما پانچ ما ولیم نندر ما آ حدیث لکھے لی چھے ان اندر ما پیغمبر فرماوے چھے ایاکم و بغضہم فتحلکون ببغضکم لہم پیغمبر صلی اللہ علیہ وسلم آ حدیث نندر ما کہے چھے کہ تمہیں لوگو خبردار علماء تھی تمہیں نفرت نہ کر جو کارن کے علماء تھی نفرت کروانو انجام ہلاکت چھے جے لوگو علماء تھی نفرت کرے چھے تے لوگو ہلاک تھی جائی چھے فتحلکون ببغضکم لہم کہ تمہو ہلاک تھی جاشو تے علماء تھی بغض انے نفرت کروانا کارن تھی عزیزان محترم فریوار اے علماء اگر جو متقی ہوئی پرہیزگار ہوئی اگر جو خدمت گزار ہوئی اگر جو سادات ماتھی ہوئی تو تے لوگوں نو مان انے احترام سروے اوپر لازم چھے نہیں تر نقصانی انے ہلاکت انے تباہی انے بربادی اے نفرت کروا وارو ماتے جا چھے انے تے علماء نو درجو جتلو تے اوپر مصیبت پڑی انے تے مصیبت اوپر صبر کروا تھی تے علماء نو درج جو اللہ سبحانہ وتعالی نا نظر ما بہوج انچو چھے انے سروے معصومو تے علماء نے مان نی نظر تھی احترام نی نظر تھی تے انہیں جوئی ریا چھے فتحسبوا الزهر في الأكمام كل كمي لا إله إلا الله 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 يا ربي خذ بيدي لا إله إلا الله يا ربي خذ 70 ربیع الاول آ 70 ربیع الاول نا بے معصومونی ولادت نی تاریخ چھے کہ سروے نے مبارک بادی پاٹھوں چو خاص کرینے امام زمان علیہ السلام نے ہجرت پہلا 53 ورس میلاد النبی سے پیغمبر اسلام حضرت محمد مصطفیٰ صلی اللہ علیہ وسلم جمعانا صبحانا ٹیم ما اینی ولادت چھے અને 83 હિજરી સનમાં આપણા છઠ્ઠા ઇમામ ઇમામે જાફર ઇબને મોહમ્મદ અસાદિક અલે સલાતુ વસલામ એની વિલાદત છે. આપણા પૈગંબરની વિલાદત મકાઈ શરીફમાં થઈ છે અને આપણા છઠ્ઠા ઇમામ અલે સલામ મદીને મુનવરા નંદરમાં પેદા થયા છે. زهر في الأكمام كل كمي لا إله إلا الله 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 يا ربي خذ بيدي لا إله إلا الله يا ربي خذ بيدي والسلام عليكم ورحمة الله وبركاته. ألزمت أفكاري مدائحه وجدته لخلاص خير ملتزم ولن يفوت الغنى منه يدا تغربت إن الحياة ينبت الأزهار في الأكم لا إله إلا الله 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 يا ربي خذ بيدي لا إله إلا الله يا ربي خذ